આજના આ એનરીચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી મિત્રો ક્યારેક નાનકડો કોઈ પ્રસંગ ઘટના બાબત વાત કે વાર્તા આપણને અભિભૂત કરી દે એમાં એવી તાકાત હોય કે આપણને જુદા જ પ્લેટફોર્મ પર મૂકી આપે આપણને જુદા જ સમતલ પર એ લઈ જાય એના પર ચિંતન મનન કરીએ તો ઘણો બધો પરિપાક આપણને મળતો હોય છે ઘણી બધી વખત હું મારા મિત્રોને કહેતો હું કે મુદ્દો એકદમ સામાન્ય દિવસ હોય પણ એના પર જ્યારે ચર્ચા કરવાની શરૂઆત થાય અને ચર્ચામાં ભાગ લેનાર દરેક વ્યક્તિ ચોક્કસ હેતુ સાથે આ ચર્ચામાં સંમિલિત થયા હોય એમાં ભાગ લેતા હોય હેતુ એનો જ્ઞાન પ્રાપ્તિનો હોય ઉપરાંત ક્લેરિટી લાવવાનો પણ હોય કે જે પણ મુદ્દો છે એના વિશે વધુ સરસ સમજ કેળવાય સુસ્પષ્ટતા આવે દ્રષ્ટિ કેળવી શકાય અને કંઈક પામ્યાનો બધાને અનુભવ પણ થાય એટલે ચર્ચા ખૂબ મહત્વની હોય છે જ્યારે પણ ચર્ચાને અવકાશ હોય તો એ વખતે ચર્ચા કરવી જ જોઈએ અને વધુ મિત્રો વચ્ચે સૌહાર્દપૂર્ણ રીતે ચર્ચા થાય તો સોનામાં સુગંધ પડે પણ મારા પરમ મિત્રને તો હંમેશા કહેતો હું કે બે મિત્રોની વચ્ચે જે પણ ક્રિએટિવ કન્વર્સેશન છે એ પણ એકદમ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન બની શકતું હોય છે એને આઈડી પણ કહેવાય ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન અને તમારી આઈડેન્ટિટી તમારી ઓળખ જાણે એના થકી ઊભી થતી હોય એવું પણ ઘણી બધી વખત એના કારણે લાગતું હોય છે એટલે જ્યારે પણ મુદ્દા આધારિત ચર્ચા હોય અને ચોક્કસ મુકામ સુધી એ ચર્ચાને લઈ જઈ શકાય તો ખૂબ ફાયદો બધાને સાર્વત્રિક રીતે મળતો હોય છે મસ્ત મજાની એક વાત સાચી ઘટના વાંચવામાં આવી અને એના પર ઘણી બધી ચર્ચા પણ ત્યાર પછી અમે મિત્રોએ કરી વાત એકદમ સામાન્ય લાગે એવી છે ઉષા નામની એક છોકરીએ વાત લખી છે એ જ્યારે એકદમ નાનકડી હતી બેંગ્લોરમાં એનો વસવાટ અને ત્યાં જ એ પછી ભણે છે પણ એના દાદા દાદી કેરળમાં રહેતા હોય છે એટલે બેંગ્લોરથી કેરળ જવાનું એને વેકેશનમાં થતું હોય છે આખો માહોલ બદલી જાય અને પ્રકૃતિમય વાતાવરણ પણ દાદીમાં છે એ ખૂબ કામઠા ખૂબ કામ કરે એનો સંયુક્ત પરિવાર છે કેરળમાં અને આજુબાજુના ઘણા બધા લોકો છે એ પણ ઘણી બધી વખત દાદીમા પાસે આવતા હોય પોતાનું કામ કરાવવા માટે પણ આવે કંઈક પામવા માટે પણ આવે અને દાદીમાં હંમેશા હસતા મોઢે બધાને જવાબ આપે અને કાર્ય પણ કરે અને કાર્ય પણ કેટલા બધા રસોઈ કરવાનું કામ પણ કરે પછી ઘરના જે બધા દૈનિક કાર્યો હોય એ પણ કરે જે પણ ઢોર પાડ્યા છે અમુક તો એને પણ સાચવવાના એનું પણ જે કામ હોય એ બધું કામ કરવામાં પણ એ તત્પરતા દાખવે અને હંમેશા બાળકો એને ખૂબ ગમે એટલે એની સાથે સરસ મજાની વાર્તા વાત માંડે ઉષાને પણ ઘણી બધી વાત વાર્તા દાદીમાં કહેતા એટલે વેકેશનની ઉષા રાહ જુએ જ્યારે પણ જવાનું થાય ત્યાં કેરળ અને દાદીમાને મળવાનું થાય તો ઉષા ખૂબ રાજી થાય ઉષાને દાદીમાં હંમેશા એવું કહે કે તારું નામ મસ્ત મજાનું છે હંમેશા પ્રેરક બળ બની રહે તારું નામ કોઈ લે કે ઉષા કાળ પ્રગટે અને ચો તરફ પ્રકાશ રેલાય એવું તારું મસ્ત મજાનું નામ જ્ઞાન અને ડાહપણ તારા નામમાં સમાવિષ્ટ ઉષા નાનકડી હતી ત્યારે આ બધું બહુ સમજાતું નહીં પણ પછી મોટી થતી ગઈ એમ બધું એને ખૂબ સમજાવવા માંડ્યું અને પછી એક વખત એવું આવે છે કોલેજ કાર્ડ પૂરો થાય છે ઉષા છે એ પ્રોફેશનલી પોતે કામ કરવાનું શરૂ કરે છે એની કેરળ જવાની જે વિઝિટ છે ફ્રિકવન્સી છે એ ઘટતી જાય છે દાદીને ક્યારેક બેંગ્લોર આવવું ગમતું જ નથી એટલે પહેલાં પણ ક્યારે આવતા નહીં ક્યારેક જ આવ્યા હોય બાકી ઉષા પોતાના પપ્પા મમ્મી સાથે હંમેશા કેરળ જવાનું પસંદ કરતી એમણે જવાનું હોય પણ હવે તો એ પણ ખૂબ ઘટી ગયું અને પછી ખબર મળ્યા કે દાદીમાં ખૂબ બીમાર છે અને પછી ઉષા એના પપ્પા મમ્મી સાથે ત્યાં જાય છે દાદીની ઉંમર ખૂબ મોટી થઈ ગઈ છે પથારી વર્ષ છે હવે તો સ્મૃતિ પણ એની જાણે એનો લોપ થઈ ગયો હોય કોઈને બહુ ઓળખી પણ શકતા નથી અને એકદમ એની શરીરની જે પેલી સ્ફૂર્તિ હતી એ ગાયબ થઈ ગઈ છે હા એ સ્મિત સજાવીને જાણે સૂતા હોય એવું લાગે ઉષા છે પછી હું એને મળું છું મને પણ રડવું આવી ગયું પણ દાદીમાની સામે હું રડી ન શકી હું એકદમ ભાવા વેશમાં આવી ગઈ અને પછી દાદી છે એને મારા મમ્મી પૂછે છે કે જુઓ કોણ આવ્યું છે દાદી આગલા દિવસે ઉષાને યાદ કરતી હતી ઉષા ત્યાં પહોંચે છે થોડી મોડી પ્રોફેશનલ અસાઇનમેન્ટ હતા એટલે એ પપ્પા મમ્મીની સાથે આવવાને બદલે બે દિવસ મોડી પહોંચી હોય છે અને પછી જે મળે છે ઉત્કટતાથી મળે છે ખુશી થાય છે ખૂબ દુઃખ પણ થાય છે મળવાની ખુશી છે પણ દુઃખ એટલે કે હવે દાદી કદાચ લાંબુ જીવશે નહીં પણ પછી જ્યારે ઉષાની મમ્મી દાદીમાને એમ કહે છે કે જુઓ કોણ આવ્યું ઉષાને તરત દાદીમાં ઓળખી શકતા નથી અને પછી ઉષાની બાજુમાં બેસે છે એનો હાથ પોતાના હાથમાં લે છે અને પછી પોતાની ઓળખાણ આપતા કહે છે કે હું તમારી ઉષા જે હું તમને મળવા આવી ગઈ છું તમે ખૂબ જલ્દી સારા થઈ જાઓ અને એ વખતે દાદીની આંખમાં ચમક આવે અને પછી હાથમાં હાથ પરોવી અને ઉષાને એ આશીર્વાદ આપે અને પછી એક મસ્ત મજાનું વાક્ય કહે છે કે હું કેટલાય દિવસ થયા તારા માટે પ્રાર્થના કરું છું તારા સારા જીવનની પ્રાર્થના કરું છું અને તું ખૂબ સુખી રહે એવી પ્રાર્થના કરું છું બધા માટે પ્રાર્થના કરું પણ તું મારી લાડકી તારા માટે ખાસ પ્રાર્થના આ પ્રાર્થના ચોક્કસપણે ઉપરવાળો સાંભળશે હું ખૂબ રાજી થઈ કે તું મને મળવા આવી ઉષાની આંખમાં આવી જાય છે એ પોતે પોતાનો હાથ દાદીના હાથમાં આપે છે દાદી પોતાના હાથથી ઉષાનો હાથ છે એ દબાવવાનો પ્રયત્ન કરે છે ઉષ્માનું જાણે વહન થાય છે અને દાદીની આંખ મીચાઈ જાય છે ઉષા એકદમ રડી પડે છે પણ પછી ઉષા લખે છે લેખમાં કે મને દાદી એ શીખવી ગઈ કે તમે સામે હો કે ન હો તમારી સ્થિતિ સારી હોય કે ન હોય તમારે અન્યો માટે પ્રાર્થના કરવી જ જોઈએ ઉષા એવું કહે છે નિખાલસતાથી લખે છે કે મારી દાદી બીમાર હતી પણ હું પ્રાર્થના નહોતી કરી શકતી એના માટે હું એને ખૂબ પ્રેમ કરતી હતી હું મળી પણ શકતી નહોતી પણ દાદી માટે મેં ક્યારેય પ્રાર્થના ના કરી દાદી જતી રહી જતા પૂર્વે મને શીખવતી ગઈ કે સારી વ્યક્તિ માટે પણ તમારે કરવી જોઈએ પ્રાર્થના અને પછી એ દિવસથી મારાથી સહજતાથી બધા માટે પ્રાર્થના થતી રહે છે સારો ભાવ હું કેળવી શકી છું દાદી માટે હંમેશા મારા હૃદયમાં એવું સ્થાન રહેશે મારા પ્રયત્ન એવા હશે કે હું સારા કામ કરી શકું અને એ થકી દાદીને હું શ્રદ્ધા સુમન અર્પી શકું મિત્રો આ વાત વાર્તા મેં વાંચી મિત્રો સમક્ષ મૂકી અને પછી ખૂબ સરસ એના પર ચર્ચા પણ થઈ સરસ પ્રતિભાવ પણ આવ્યા તમને પણ આમાંથી ઘણું બધું પામ્યાનો ચોક્કસપણે થશે અહેસાસ તો ડાયનેમિક બુક ફેન્સ આ પેઇઝન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવ નવ વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં તમે અત્યારે ચિંતન કરતા હો મસ્ત મજાની કોઈ વાત પર કે પછી તમારી વાત અન્ય સુધી પહોંચતી કરવાનો કરતા હો રસભ પ્રયત્ન આપો રજા સલીમ સોમાણીને આવજો